जय श्री कृष्ण भगवान की जय, श्री अर्जुन भगवान की जय, जय श्री भगवद गीता की जय, श्री कुंजराज मान की जय। जय श्री भगवद गीता तेना मूल रूपे, जय श्री भगवद गीता अध्याय 8 भगवत प्राप्ति श्लोक 70 सहस्त्र योग पर्यंत महार्य ब्राह्मण विदुह रात्रिम योग सहस्त्रांतम केद हो रात्र विदो जना। આ સંસ્કૃતના શ્લોકના ગુજરાતીમાં શબ્દો એવા થાય છે કે સહસ્ત્ર એટલે 1000, યુગ એટલે યુગ, પર્યંતમ એટલે સહિત, અહ એટલે દિવસ, યત એટલે જે, બ્રહ્મ બ્રહ્મણ એટલે બ્રહ્માનો, વિદુ એટલે તેઓ જાણે છે, રાત્રિમ એટલે રાત્રિ, યુગ એટલે યુગ, સહસ્ત્ર અના અંતામ એટલે એ જ રીતે 1000 વર્ષે પૂરી થનારી, તે એટલે તેઓ, અહ રાત્ર એટલે દિવસ તથા રાત્રિ, વિદહ એટલે જે જાણે છે, જના એટલે લોકો। આ શ્લોકનો અનુવાદ એવો છે કે માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે, વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે। આ શ્લોકનો ભાવ એવો છે કે ભૌતિક બ્રહ્માંડની સમય મર્યાદા સીમિત છે, તે કલ્પોના ચક્ર રૂપે વ્યક્ત થાય છે। એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ, અને બ્રહ્માજીના એક દિવસમાં સત્ય, ત્રેતા, દ્વાપર તથા કલી એ 4 યુગના 1000 આવર્તન થાય છે। સત્ય યુગમાં સદાચાર, જ્ઞાન તથા ધર્મનું રાજ્ય હોય છે, જેમાં અજ્ઞાન તથા દુરાચાર કે પાપનો સર્વથા અભાવ હોય છે। આ યુગ 17,28,000 વર્ષનો હોય છે। ત્રેતા યુગમાં પાપનો આરંભ થાય છે, અને આ યુગ 12,96,000 વર્ષનો હોય છે। દ્વાપર યુગમાં સદાચાર અને ધર્મનો હાશ થાય છે, અને પાપ વધે છે। આ યુગની અવધિ 8,64,000 વર્ષની હોય છે, અને અંતે જેનો આપણે છેલ્લા 5 વર્ષોથી અનુભવ કરી રહ્યા છીએ તે કલિયુગમાં કલહ, અજ્ઞાન, અધર્મ તથા પાપનું પ્રાધાન્ય રહે છે, અને સદાચારનો લગભગ લોપ થઈ જાય છે। વળી આ યુગની અવધિ 4,32,000 વર્ષની હોય છે। આ કલિયુગમાં પાપ એટલી હદે વધી જાય છે કે આ યુગના અંતે ભગવાન સ્વયં કલ્કી રૂપે અવતરે છે, અસુરોનો સંહાર કરે છે, ભક્તોનું રક્ષણ કરે છે, અને બીજા ચતુર્યુગનું 1000 વાર આવર્તન થયેલ અને બીજા સતયુગનો આરંભ કરે છે। એ રીતે આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે। આ ચતુર્યુગનું 1000 વાર આવર્તન થયેલ બ્રહ્માનો એક દિવસ થાય છે, તેટલા જ વર્ષોની તેમની એક રાત્રિ હોય છે। બ્રહ્મા આવા 100 વર્ષ જીવે છે અને પછી મરણ પામે છે। બ્રહ્માના આ 100 વર્ષ ગણના અનુસાર પૃથ્વીના 31,10,40,0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 0,
અત્યંત વિલક્ષણ અને અંતહીન જણાય છે, પરંતુ શાશ્વત તત્વની દ્રષ્ટિથી આ વીજળીના ઝબકારા જેવું ટૂંકું છે. કારણાનવ સાગરમાં અગણિત ભ્રમા એટલાન્ટિક સાગરના પાણીના પરપોટાની જેમ પ્રગટ થાય છે અને લુપ્ત થતા રહે છે. બ્રહ્માજી તથા તેમનું સર્જન એ બધું ભૌતિક બ્રહ્માંડના અંગરૂપે છે, પરિણામે તે નિરંતર પરિવર્તન પામ્યા કરે છે. આ ભૌતિક બ્રહ્માંડમાં બ્રહ્માજી પણ જન્મ જરા વ્યાધિ તથા મૃત્યુની પ્રક્રિયાથી મુક્ત નથી, પરંતુ બ્રહ્માજી આ બ્રહ્માંડના સંચાલન દ્વારા પરમેશ્વરની સેવા કરવામાં પ્રત્યક્ષ રીતે વ્યસ્ત હોવાથી તેમને તત્કાળ મુક્તિ પ્રાપ્ત થાય છે.
ઉનન સન્યાસીઓ બ્રહ્માજીના વિશિષ્ટ બ્રહ્મલોકમાં પદ્ધતિ મેળવે છે કે જેઓ બ્રહ્માંડનો સર્વોચ્ચ લોક છે કે જે ઉત્તર ગ્રહ મંડળોમાંના સ્વર્ગીય ગ્રહોમાં છેવટે સુધી ટકી રહે છે પરંતુ કારણતરે બ્રહ્મા તથા બ્રહ્મલોકના સર્વ નિવાસીઓ ભૌતિક પ્રકૃતિના નિયમાનુસાર મરણને શરણ થાય છે. શ્રી ભગવદ્ ગીતા ભગવત પ્રાપ્તિ શ્લોક